प्रकाश परछाई बराबर आ प्रकरण अंदर अपन प्रकाश कई रीते वस्तु जुवामां मदद करे छे एना विशे प्रकाश ना स्त्रोतो कया छे एना विशे अभ्यास करवानो छे। परछाई केवी रीते रचाय छे ए अने अरीसा अने परावर्तन विशे आपणे ख्याल मेळवानो छे। सौ प्रथम तो बाळको आपणे आजूबाजू बधी केटली बधी रंगीन वस्तुओ देखाय छे तो आ बधी वस्तुओ जे आपणने देखाय छे केवी रीते देखाय छे पण कदी प्रश्न पूछ्यो छे खरा तो आजे आपणे ए वस्तु विशे अभ्यास करवानो छे। सौ प्रथम तो अत्यारे जो दिवस होय तो दिवस दरमियान तमे जे रूममां बैठा छो ए रूममां तमे बधी ज वस्तुने सरळताथी જોઈ શકો છો। હવે એ જ જગ્યાએ એટલે કે એ જ રૂમમાં તમારે રાત્રે લાઈટ બંધ કરી દેવાની છે અને રૂમની અંદર સંપૂર્ણ અંધારું કરી દેવાનું છે। ક્યાંથી પણ પ્રકાશ આવવો જોઈએ નહીં। અંધારું કર્યા બાદ શું તમને એ વસ્તુઓ દેખાશે ખરા? તો કે ના, અંધારું થઈ ગયું છે, તમને વસ્તુઓ દેખાશે નહીં। હવે તમે એ જ રૂમની અંદર તમે મોબાઈલની ટોર્ચ કે આપણી જે ટોર્ચ હોય છે એ અથવા મીણબત્તી ચાલુ કરી એટલે તમને પાછી વસ્તુઓ દેખાવા લાગશે। એટલે કે આ શું થયું? તો કે જ્યારે પણ પ્રકાશની હાજરી હોય છે એટલે કે આપણે એ વસ્તુઓને જોઈ શકીએ છીએ, પરંતુ જ્યારે સંપૂર્ણ અંધારું કરી દઈએ છીએ ત્યારે આપણને વસ્તુ દેખાતી નથી। એટલે કે વસ્તુઓને જોવામાં આપણે પ્રકાશની હાજરી હોવી જરૂરી છે, આપણને વસ્તુઓ જોવામાં જે પ્રકાશ છે એ મદદરૂપ થાય છે। એટલે કે વીજળીનો બલ્બ છે કે આપણે જે ટોર્ચનો ઉપયોગ કર્યો હતો કે ટોર્ચનો બલ્બ એ શું કરે છે? પ્રકાશ ઉત્પન્ન કરે છે, જેના લીધે એ વસ્તુ ઉપર પ્રકાશ પડે છે અને આપણે એને જોઈ શકીએ છીએ। એવી રીતે એક બીજું પણ પદાર્થ છે સૂર્ય। સૂર્ય છે એ મહત્વનું એવું પ્રકાશનું ઉદ્ગમ સ્થાન છે। એટલે કે દિવસ દરમિયાન આપણે લાઈટો કરવાની જરૂર નથી પડતી, દિવસ દરમિયાન આપણને સૂર્યપ્રકાશ મળે છે અને આપણે બધી જ વસ્તુઓ સરળતાથી જોઈ શકીએ છીએ। હવે આ જે પદાર્થો પ્રકાશનું ઉત્સર્જન કરે છે એટલે કે પ્રકાશ ઉત્પન્ન કરે છે એને આપણે પ્રકાશિત પદાર્થો કહીએ છીએ અને જે આવા પ્રકાશિત પદાર્થો છે એને પ્રકાશના સ્ત્રોતો કે પ્રકાશના ઉદ્ગમ સ્થાનો પણ કહેવાય છે। હવે આ જે પ્રકાશના સ્ત્રોતો છે એ પાછા બે પ્રકારના છે, પ્રકાશના કુદરતી સ્ત્રોતો અને બીજું છે પ્રકાશના કૃત્રિમ સ્ત્રોતો। એટલે કે જે કુદરતી પદાર્થોમાંથી આપણને પ્રકાશ મળે છે એને પ્રકાશના કુદરતી સ્ત્રોતો કહીએ છીએ। તો કયા કયા છે જોઈએ। પ્રકાશના કુદરતી સ્ત્રોતો છે સૂર્ય, તારા, આગી અને પ્રકાશના જે કૃત્રિમ સ્ત્રોતો છે જે આપણે રાત્રિનો સમય થાય અને રોજિંદા જીવનમાં આપણે એનો ઉપયોગ કરતા જ હોઈએ છીએ, તો કે વીજળીનો બલ્બ છે, ફાનસ છે, મીણબત્તી છે, એ સિવાય ટ્યુબલાઇટ છે વગેરે, એટલે કે વગેરે વગેરે વસ્તુઓ આપણે પ્રકાશ મેળવવા માટે ઉપયોગ કરતા જ હોઈએ છીએ। હવે બાળકો તમને એક પાછો પ્રશ્ન થશે કે સૂર્ય, તારા, આગ્યો એને આપણે પ્રકાશના કુદરતી સ્ત્રોતો કયા? કેમ? તો કે એ પ્રકાશ ઉત્પન્ન કરે છે। તો એવી રીતે રાત્રિના સમયે આપણને બહાર જઈએ તો તદ્દન અંધારું નથી લાગતું, સૂર્યનો સૂર્યની જેમ રાત્રે ચંદ્ર પણ પ્રકાશ આપે છે એવું એવું આપણને લાગે છે કે હા ચંદ્રમાં આપણને પ્રકાશ આપી રહ્યા છે। તો ચંદ્ર પ્રકાશ આપે છે પરંતુ તેને પ્રકાશનું ઉદ્ગમ સ્થાન ગણાતું નથી, આ કારણ તમને પૂછાઈ શકે છે। તો એ એટલા માટે સૌ પ્રથમ તો પ્રકાશનો સ્ત્રોત કોને કહો તો આપણે કે જે પદાર્થ પોતે પ્રકાશનું ઉત્સર્જન કરે કે પ્રકાશ ઉત્પન્ન કરે એને આપણે પ્રકાશના સ્ત્રોતો કે પ્રકાશના ઉદ્ગમ સ્થાન કહીએ છીએ। જ્યારે અહીંયા ચંદ્ર છે, આ ચંદ્ર એ પોતે પ્રકાશનું ઉત્સર્જન કરતો નથી, એ શું કરે છે? તો કે સૂર્યના કિરણો ચંદ્ર ઉપર પડે છે અને પાછા ફેંકાય છે, જેના લીધે આપણને શું લાગે છે કે ચંદ્ર પ્રકાશિત છે, પરંતુ ખરેખર ચંદ્ર એ પર પ્રકાશિત છે, એ સૂર્યના પ્રકાશના લીધે એ પ્રકાશિત દેખાય છે, માટે આપણે ચંદ્રને પ્રકાશનું ઉદ્ગમ સ્થાન ગણતા નથી। હવે આ રીતે અન્ય ગ્રહની પણ આપણે વાત કરી શકીએ, ધારો કે શુક્ર, શુક્રમાં પણ આ જ રીતનું હોય છે, એને પોતાનો પ્રકાશ નથી, એ પર પ્રકાશિત છે, એ સૂર્યના પ્રકાશથી તે તેજસ્વી દેખાતો હોય છે। એટલે કે ટૂંકમાં આપણે કોઈ પદાર્થ ત્યારે જ દેખી શકીએ છીએ જ્યારે એ પદાર્થ ઉપર પ્રકાશ પડે છે, એટલે કે જે આ પ્રકાશિત પદાર્થો છે એમાંથી
प्रकाश ये वस्तु ऊपर पड़े छे अने त्यांथी आपणी आँखमां ए प्रवेशे त्यारे आपणे ए वस्तुने जोई शकीए छीए। माटे अंधारा ओरडामां वस्तु आपणे जोई शकता नथी, कारण के अंधारा ओरडानी अंदर कोई वस्तु होय तो आपणे ना जोई शकीए, कारण के ए वस्तु ऊपर प्रकाश पड़तो नथी के आपणी आँखमां ए प्रकाश प्रवेशतो नथी। માટે આપણે અંધારા ઓરડામાં રાખેલી જે વસ્તુઓ હોય છે એ આપણે જોઈ શકતા નથી। હવે કેટલાક પદાર્થો એવા છે કે જે એની આરપાર આપણે જોઈ શકીએ છીએ અને કેટલાક પદાર્થો એવા છે એની આરપાર આપણે જોઈ શકતા નથી। તો આપણે પ્રકરણ 4 માં આ પદાર્થો વિશે અભ્યાસ પણ કરી ગયા છીએ। ધોરણ 6 નું પ્રકરણ 4 હતું, એમાં પારદર્શક પદાર્થ, અપારદર્શક પદાર્થ, પારભાસક પદાર્થો વિશે અભ્યાસ કરવાનો આવી ગયો હતો। તો એની અંદર આપણે આ જ રીતે વ્યાખ્યા લખતા હતા કે જે પદાર્થમાંથી આપણે આરપાર જોઈ શકીએ છીએ એને પારદર્શક પદાર્થ કહેતા હતા, અને જે પદાર્થમાંથી આપણે આરપાર જોઈ શકતા ન હતા એને આપણે અપારદર્શક પદાર્થ કહેતા હતા, અને જે પદાર્થમાંથી આપણે આરપાર જોઈ શકતા હતા પરંતુ સ્પષ્ટ નહીં તેને આપણે પારભાસક પદાર્થ કહેતા હતા। અહીંયા અપારદર્શક પદાર્થ હોય એ શું કરે છે કે પ્રકાશનું જે કિરણ હોય એને અવરોધે છે, માટે આપણે એની આરપાર સરળતાથી જોઈ શકીએ નહીં। તો અહીંયા એની વ્યાખ્યા શું થશે, તો ચાલો જોઈએ પારદર્શક પદાર્થ એટલે કે જે પદાર્થમાંથી પ્રકાશ સરળતાથી સંપૂર્ણ પસાર થઈ જાય તેવા પદાર્થને આપણે પારદર્શક પદાર્થ કહીએ છીએ। જેમ કે હવા છે, પાણી છે, સાદો આપણો કાચ છે, અથવા કોઈ કાચનો ગ્લાસ લઈ લો અથવા કાચની વાટકી લઈ લો, એની આરપાર તમે જોશો ને તો તમને દેખાશે। હવા તો આપણે હવા આવેલી છે બરોબર, તો બી આપણે એકબીજાને સરળતાથી જોઈ શકીએ છીએ, આજુબાજુની બધી વસ્તુ જોઈ શકીએ છીએ કે એનો મતલબ એ શું છે તો કે પારદર્શક છે। અપારદર્શક પદાર્થ એટલે કે જે પદાર્થ પોતાનામાંથી પ્રકાશને પસાર થવા દેતો નથી, એટલે કે જે પદાર્થમાંથી પ્રકાશ પસાર થઈ શકતો નથી તેવા પદાર્થને અપારદર્શક પદાર્થ કહીએ છીએ। તો એની અંદર શું આવશે તો કે દીવાલ છે, દીવાલની બીજી બાજુ કોણ ઊભું છે આપણને ખબર પડે ના, આપણને દેખાય નહીં, એટલે કે દીવાલ, કુંડું, લાકડું, ઈંટ વગેરે કેવી વસ્તુઓ છે એની આરપાર પ્રકાશ પસાર થઈ શકતો નથી, એટલે તેવા પદાર્થોને આપણે અપારદર્શક પદાર્થ કહીએ છીએ। પારભાસક પદાર્થ એટલે કે જે પદાર્થ પ્રકાશને પસાર થવા દે પણ કેવો અંશત એટલે કે થોડો, એટલે કે જે પદાર્થમાંથી પ્રકાશ અંશત એટલે કે થોડો પસાર થઈ શકે છે તેવા પદાર્થને આપણે શું કહીએ છીએ પારભાસક પદાર્થ કહીએ છીએ। એની અંદરના ઉદાહરણ છે કે ઉદ્યોગ કાચ, તેલીઓ, કાગળ, ધુમાડો, વાદળ વગેરે શેના ઉદાહરણ થશે તો કે પારભાસકના। હવે બાળકો આ જે ત્રણ શબ્દો છે એ તમે વ્યાખ્યા તરીકે પણ પૂછી શકીએ, વર્ગીકરણમાં પણ પૂછી શકીએ, વિકલ્પોમાં પણ આ જે વ્યાખ્યાઓ છે એ પૂછી શકે છે, એટલે કે તમારે આ બરાબર તૈયાર કરી દેવી જોઈએ। સૌ પ્રથમ તો આપણે વર્ગીકરણ દર વર્ષે પૂછાય તો આ જે ઉદાહરણો છે એ ઉદાહરણો આપણે કયા પારદર્શક છે, કયા અપારદર્શક છે, કયા પારભાસક છે વગેરેનો વિચાર કરીને અલગ અલગ એનું વર્ગીકરણ કરવું પડે। તો અહીં આપણે આ પ્રકરણને આજે આટલે સુધી રાખીશું, ત્યાં સુધી પ્રકાશના સ્ત્રોતો, આ બંને કારણો અને આ વ્યાખ્યાઓને તમે બરાબર તૈયાર કરી દેજો, ત્યારબાદ આપણે પડછાયો અને અરીસા અને પરાવર્તન વિશે અભ્યાસ કરીશું।